પોલાવ ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર 13 અને 14 મતદાન મથકથી આશરે 5 કિલોમીટર જેટલા દૂર લઈ જવાતા વિવાદ ઉભો થયો છે। ભોલાવ ગ્રામ પંચાયતમાં મતદાન મથક બદલાતા વિવાદ ઉભો થયો છે। વોર્ડ નંબર 13-14 માં રેલવે ક્રોસિંગની પશ્ચિમી દિશામાં તમામ સોસાયટીઓ હોય તેઓનું મતદાન મથક 500 મીટરના વિસ્તાર સુધીમાં હોવું જોઈએ તેવા આક્ષેપો ભોલાવ નવસર્જન પેનલના સભ્યોએ કર્યા હતા। પરંતુ મતદાન મથક તુલસીધામ નજીક આશરે 5 કિલોમીટર દૂર લઈ જવાતા લોકોએ તથા ભોલાવ નવસર્જન પેનલના સભ્યોએ જિલ્લા સમર્થાની કચેરી ખાતે આજ જ મૌખિક રજૂઆત કરી મતદાન મથક 500 મીની અંદર ભોલાવ શાળામાં રહેવાની રજૂઆત કરાઈ હતી। સાથે સાથે જો ચૂંટણી પહેલા મતદાન મથક 500 મિલીમીટરની અંદર ભોલાવ શાળામાં નહીં આપવામાં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી હતી। ભોલાવ ગ્રામ પંચાયત નવસર્જન પેનલના હિતેચ્છુ સમર્થક એચ કે પટેલ આથી જણાવે છે કે વોર્ડ નંબર 13 અને 14 જે રેલવે ક્રોસિંગની પશ્ચિમ દિશામાં આવેલું છે અને તેનું મતદાન મથક ત્યાંથી આશરે 5 કિલોમીટર દૂર જય અંબે સ્કૂલ જે તુલસીધામ નજીક આવેલી છે ત્યાં રાખવામાં આવેલી હોય મતદારોએ ઘણી હાલાકી ભોગવવી પડે તેમ છે। આ અંગે અમે પ્રાંત અધિકારી સાહેબને રજૂઆત કરી તો પ્રાંત અધિકારી સાહેબ કીધું કે ભાઈ તમે 22-11 પહેલાં તમારા રજૂઆત કરવી જોઈતી હતી। મેં કહ્યું સાહેબ અમને આ જાણ અત્યારે 2 દિવસ પહેલાં જ મળી। તો કે તમારે પંચાયતમાં તપાસ કરવી જોઈએ। પંચાયતમાં તપાસ કરતાં એવું માલુમ પડેલું કે ભાઈ અત્યારે અમારી પાસે આવો કોઈ રેકોર્ડ જ નથી અને પંચાયતે પોગ્રેસી સ્કૂલની માગણી કરેલી એ માગણી કેમ ફગાવી ગઈ અને કેમ જતી રહી એ અત્યારે ખ્યાલ આવતો નથી। અને અમારે ચૂંટણી પ્રચાર દરમિયાન અમે જ્યારે રજૂઆત કરી ત્યારે કે ભાઈ અમે મતદાન આપવા જઈએ જ નહીં, અમારું મતદાન મથક પહેલું તમે ચેન્જ કરાવો ત્યારબાદ જ આ થશે। એટલા માટે અમે સૌ નવસર્જન પેનલના ઉમેદવારો અને સબ સમર્થકો આ બાબતે પ્રાંત અધિકારી સાહેબને રજૂઆત કરવા આવેલા છે। અવી સૈયદનો રિપોર્ટ, ભરૂચ।